અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિક્ટર બંદર રોડ નજીક મહી યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ કરી મીઠાના અગર અને ઝીંગા ઉદ્યોગ માટે પાણીની ચોરી કરવામાં આવે છે. સ્થાનિક લોકોની એક જ માંગ છે કે પાણીની ચોરી વહેલામાં વહેલી તકે બંધ કરવામાં આવે તે પાણી પુરવઠા વિભાગ પાસે માંગ કરવામાં આવી હતી. રાજુલાના વિક્ટર બંદર રોડ પર આવેલ મહી યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ કરી મીઠાના અગર અને ઝીંગા ઉછેર માટે પાણી પહોંચાડી પાણીની પાઇપલાઇનમાંથી ચોરી કરવામાં આવી રહી છે. પાઇપલાઇનમાં ભંગાણ કરીને પાણીની ચોરી શરૂ થતા વિક્ટર ગામની આગળના અનેક ગામોમાં પાણી પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. ત્યારે વિક્ટર ગામથી ચાંચ બંદર તેમજ શિયાળાબેટ ગામ સુધી મહી યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, પરંતુ દરિયાઈ ટાપુ પર રહેતા લોકો માટે પાણી માટે વલખા મારી રહ્યા છે. અહીં તો મીઠાના અગર અને ઝીંગા ઉછેર ઉદ્યોગો માટે પાણીની ચોરી કરવામાં આવી છે, ત્યારે લોકોને પીવા માટે પાણી નથી પહોંચતું અને આવા ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે પાણીની ચોરી કરવામાં આવી રહી છે અને પાઇપલાઇનમાં ભંગાણ સર્જી નજીકમાં એક તળાવ બનાવેલ હોય જેમાં પાણી એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પાણીનો ઉપયોગ મીઠા ઉદ્યોગ ઝીંગા ઉછેર કેન્દ્રોમાં પહોંચાડવામાં આવે છે. ઉદ્યોગ દ્વારા આવી રીતે કિમિયો રચી પોતાના ખાનગી ધંધાઓ માટે પાણી લઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ભંગાણ હોવાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી. પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે આવી છે. વિક્ટર ગામના ગ્રામજનો દ્વારા ભારે રોષ ભભૂકી ઉઠ્યો અને પાણી પુરવઠા વિભાગ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા. ગ્રામજનોની એક જ માંગ કે વહેલામાં વહેલી તકે આ પાણી પુરવઠા વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરી ખાનગી ઉદ્યોગો દ્વારા પાણી ચોરવાનું બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. હવે જોવાનું રહ્યું કે આ પાણીની ચોરી કરવાનું બંધ થાય છે કે પછી પુરવઠા વિભાગની મિલીભગતથી પાણી ચોરવામાં આવતું રહેશે તે જોવાનું રહ્યું છે. અને આ જે મહી યોજનાનું પાણી જે છે પાણી નિલામ ગઈ છે, એમાંથી જીએસએલ અને ઝીંગા ફાર્મ દ્વારા બિનકાયદેસર રીતે પાણી સોરે છે અને એમાં કોની મિલીભગત છે? પાણી પુરવઠાવરણ છે અને આ જે સાંસ બંદર અને શિયાળબેટ જે પાણીની લાઇન જાય છે એ લોકોને ઓછું પ્રેશરથી પાણી મળે છે, તો આ જે બિનકાયદેસર છે એ લાઇન બંધ કરવામાં આવે અને એની જે કોઈ પણ હોય તત્વો એને ન્યાય સુધી તપાસ થવી જોઈએ એવી અમારી માંગ.